હેલો ગાઈઝ, કેમ છો? મજામાં ને? આ લેક્ચરમાં આપણે ધ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ વિશે ભણવાનું છે. હવે ચાલુ ભૂતકાળ એટલે કોને કહેવાય છે તેના વિશે માહિતી આપી દઉં. તો કે કોઈ પણ બાબત આપણે જે ભૂતકાળમાં એ સમયમાં જે થઈ રહી હતી એટલે કે એ સમયમાં જે પણ ક્રિયા ચાલુ હતી એ દર્શાવવા માટે આપણે ધ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. હવે અહીંયા જુઓ એની ફોર્મેશન શું છે. અહીંયા તો કે એની ફોર્મેશન જુઓ તો કે વાક્ય કઈ રીતના ચાલુ ભૂતકાળનું આપણે બનાવવું છે. તો કે ચાલુ ભૂતકાળનું વાક્ય બનાવવું છે તો આપણે એની ફોર્મેશન આવડતી હોવી જોઈએ, એટલે કે વાક્ય રચના તમને આવડતી હોવી જોઈએ. જો વાક્ય રચના આવડશે તો તમને વાક્ય બનાવવામાં સરળ પડશે. તો પહેલા શું હોય છે તો કે સબ્જેક્ટ, પછી વોઝ વર. આમાં શું હોય છે? વોઝ અથવા વર હોય છે. પછી બિફોર એટલે કે આઈએનજી વાળું ક્રિયાપદ. પછી ઓબ્જેક્ટ અને અધરવર્સ. એટલે આમાં ખાસ ધ્યાન કે આમાં વોઝ ક્યાં વાપરવું, વર ક્યાં વાપરવું. તો કે વોઝ છે હંમેશને માટે આઈ સાથે, અને હી સી ઈટ અને સિંગ્યુલર નેમ સાથે વોઝ. જ્યારે અન્ય કોઈ પણ સબ્જેક્ટ હોય છે ત્યારે આપણે વરનો ઉપયોગ કરીએ છીએ. એટલે ખાસ ધ્યાન કે વોઝ ક્યાં વાપરવું, વર ક્યાં વાપરવું. એટલે અહીંયા જુઓ હવે યુઝ, એટલે કે આપણે તો કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ છે એ દર્શાવવું છે, બરોબર છે? તો એના માટે આ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કઈ રીતના કરીએ છીએ તેના વિશેની માહિતી. તો એનું યુઝ જુઓ. કોઈ પણ બાબત કે ઘટના ભૂતકાળમાં, યાદ રાખજો ખાસો, કોઈ પણ બાબત છે કે ઘટના છે કે કોઈ ક્રિયા હોય ગમે તે હોય એ ભૂતકાળમાં તે સમયે, તે સમયે એટલે કે ભૂતકાળના સમયે, ખાસ ધ્યાન, બની રહી હતી કે થઈ રહી હતી. ખાસ ધ્યાન કે તે સમયે બની રહી હતી કે થઈ રહી હતી તેવું દર્શાવવા માટે ધ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એના માટે ટાઈમ ઇન્ડિકેટિંગ વર્ડ્સ જુઓ, એટલે કે સમય દર્શક શબ્દો. ધ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ છે એ દર્શાવવા માટેના આ શબ્દો ક્યાં છે કે જેથી આપણે ખબર પડે કે આ ટેન્સ છે તે ધ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ છે. તો એના વિશેની માહિતી જુઓ. એટ ધેટ ટાઈમ એટલે તે સમયે, એટ ધેટ મોમેન્ટ તે ક્ષણે, ધેન એટલે ત્યારે, વેન એટલે જ્યારે ત્યારે, વાય એટલે જ્યારે ત્યારે, વેન અને વાય એની વાક્ય રચના કેવી હોય છે તેનો ખ્યાલ. તો અહીં પેલા વેન વાળી જુઓ. વેન પ્લસ સાદો ભૂતકાળ પ્લસ અલ્પવિરામ પ્લસ ચાલુ ભૂતકાળ. આને તમે ઉલટી કરીને પણ લખી શકો. ઉલટી એટલે કે વચ્ચે વેન આવી જાય, પેલા ચાલુ ભૂતકાળ આવી જાય, પછી વેન વચ્ચે અને પછી સાદો ભૂતકાળ પણ હોય તો પણ આવી રીતના વાક્ય રચના હોય છે. તો પણ હોય તો આવી રીતના વાક્ય રચના બનાવી શકો છો. પછી વાઇલ વાળી જુઓ. વાઇલ પ્લસ ચાલુ ભૂતકાળ પ્લસ અલ્પવિરામ પ્લસ સાદો ભૂતકાળ. અને આને પણ આપણે જેમ વેનની રીતના બનાવી છે ઉલટી, એવી જ રીતના. ઉલટી એટલે કે પહેલા સાદો ભૂતકાળ લખી શકો છો, પછી વાઇલ લખી શકો છો, અને પછી ચાલુ ભૂતકાળ પણ લખી શકો છો. પણ એક નોટ યાદ રાખવાનું છે કે વાઇલ વાળી વાક્ય રચનામાં જ્યારે વાઇલ પછી તરત જ ચાલુ ભૂતકાળ જ હોય છે. આ ખાસ ધ્યાન, કારણ કે વાઇલ વાળી વાક્ય રચના છે તો વાઇલ વાળી વાક્ય રચનામાં હંમેશને માટે એના પછી ચાલુ ભૂતકાળ જ છે. એટલે કે આપણે વાક્ય વાઇલ વાળું બનાવીએ છીએ તો એના પછી ચાલુ ભૂતકાળનું જ બનાવવું. હવે એના એક્ઝામ્પલ જુઓ અહીંયા કે આપણે હકાર વાક્ય કેવી રીતના બનાવવા, કારણ કે આ હકારની ફોર્મેશન છે. આ ફોર્મેશન પ્રમાણે આપણે વાક્ય બનાવવું છે. તો પહેલું સેન્ટેન્સ જુઓ. ધ સર્વન્ટ ડ્રોપ્ડ ધ ગ્લાસ વાઇલ. જો વાઇલ વાળી વાક્ય રચના છે, આપણે આ વાઇલ વાળી જોઈએ. વાઇલ ક્યાં મૂક્યું? આપણે વચ્ચે મૂક્યું છે. આગળ પણ મૂકી શકો. હી વોઝ કેરિંગ ઇટ ટુ હિઝ માસ્ટર. વાઇલ એટલે જ્યારે ત્યારે, એટલે કે તેમના માલિક તરફ તે ગ્લાસ, હિટ કેના માટે વપરાણું છે? ગ્લાસ માટે, એટલે કે ગ્લાસ લઈ જઈ રહ્યો હતો ત્યારે તેણે
આ ગ્લાસ છે તેને ડ્રોપ, ડ્રોપ એટલે મૂકો, જ્યારે લઈ જઈ રહ્યો ત્યારે તેના હાથમાંથી જે ગ્લાસ છે એ મુકાઈ ગયો હતો, એટલે કે એક ક્રિયા બની ક્યારે, જ્યારે જોવાની ક્રિયા હતી એના માલિક તરફ, ત્યારે બીજી ક્રિયા બની કઈ કે એના હાથમાંથી જ્યારે જઈ રહ્યો હતો, ક્રિયા ચાલુ જ હતી ત્યારે અચાનક એના હાથમાંથી ગ્લાસ છે તે પડી ગયો. તો આવી રીતના વાઇલ વાળી વાક્ય રચના હોય છે. હવે બીજું સેન્ટેન્સ જુઓ. When the robbers came, the child was sleeping. એટલે કે when, when એટલે જ્યારે, ત્યારે એટલે કે જ્યારે રોબરો એટલે કે લૂંટારાઓ આવ્યા ત્યારે બાળક છે તે ઊંઘી રહ્યું હતું. આમાં ખાસ ધ્યાન કે અહીંયા વેન વાળી વાક્ય રચના છે એમાં એના પછી સાદો ભૂતકાળ છે, પછી અલ્પવિરામ છે અને પછી ચાલુ ભૂતકાળ છે. વાક્યને આપણે એવી રીતના પણ બનાવી શકીએ કે પહેલા ચાલુ ભૂતકાળ હોય, પછી વેન હોય અને પછી સાદો ભૂતકાળ હોય, તો પણ વાક્ય રચનામાં કઈ ફેરફાર થાય નહીં. એટલે કે વાક્ય રચનામાં ફેરફાર, એટલે કે વાક્યમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં, કારણ કે બંનેનો અર્થ સરખો જ થાય છે. એટલે ખાસ ધ્યાન તમે ગમે તેમ લખી શકો. થર્ડ સેન્ટેન્સ જુઓ. થર્ડ સેન્ટેન્સમાં આઈ વોઝ ટોકિંગ વિથ માય ફાધર ધેન, હું ત્યારે મારા પિતાજી સાથે વાતચીત કરી રહ્યો હતો. ફોર્થ સેન્ટેન્સ જુઓ. વી વર ગોઈંગ ટુ સાપુતારા એટ ધેટ ટાઈમ, એટલે કે અમે તે સમયે સાપુતારા જઈ રહ્યા હતા. એટલે કે કોઈ એવો બનાવ બન્યો હોય, દાખલા તરીકે ભાઈ વરસાદ, ભારે વરસાદ વરસો ત્યારે અમે સાપુતારા જઈ રહ્યા હતા. આપણે કોઈ પણ વિશે કઈ માહિતી કે આપણે ફરીથી પાછા આવ્યા હોય ત્યારે આપણે પૂછતા હોય તો આપણે કહેતા હોય છે કે જ્યારે વરસાદ ચાલુ હતો ને એ પછી અમે ત્યારે સાપુતારા જઈ રહ્યા હતા. પાંચમું વાક્ય જુઓ. વાઇલ માય કઝિન વોઝ ડ્રાઇવિંગ હિઝ બાઇસિકલ વેરી ફાસ્ટ, હી મેટ વિથ એન એક્સિડન્ટ. એટલે અહીં જો વાઇલ વાળું છે, મેં પહેલા શરૂઆતમાં પણ લખ્યું છે, એટલે વચ્ચે પણ હોય, શરૂઆતમાં પણ આવી શકે, પણ ધ્યાન રાખવાનું છે કે વાઇલ પછી હંમેશને માટે ચાલુ કાળ જ હોય છે. એટલે જો અહીંયા વોઝ ડ્રાઇવિંગ આપણે દર્શાવે છે, શું દર્શાવે છે, ચાલુ કાળ. જ્યારે મારો કઝિન છે તે ઝડપથી તેમની સાયકલ ચલાવી રહ્યો હતો ત્યારે તેને એક્સિડન્ટ છે થયું. આ આપણા હકાર વાક્ય રચના હતી. એટલે હકાર એટલે કે વિધાન વાક્ય આપણે જોયા. હવે આપણે જોવાના છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, એટલે કે ધ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ છે એના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કેવી રીતના બને છે તેના વિશેનો ખ્યાલ. એની ફોર્મેશન જુઓ. પહેલા વોઝ વર્બ, એના પછી સબ્જેક્ટ, સબ્જેક્ટ પછી વી ફોર, વી ફોર પછી ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ પછી અધર વર્ડ અને પછી છે ને ક્વેશ્ચન માર્ક્સ. હવેનું એક્ઝામ્પલ જુઓ. આ ફોર્મેશન જોઈ, આની ઉપરથી આપણે એક્ઝામ્પલ બનાવવાનું છે. તો કે વોઝ વર, એટલે આપણે પહેલા વોઝ અથવા વર લેવાનું છે, પછી સબ્જેક્ટ, સબ્જેક્ટ એટલે આપણે ખબર છે કે કોઈ પણ, આપણે આગળ સમજાવી દીધા છે એ પ્રમાણે લેવાનું, એટલે હી લીધું છે. વી ફોર શું છે તો કે વોચિંગ, ઓબ્જેક્ટ તો કે ટીવી, અધર વર્ડ તો કે એટ ધેટ ટાઈમ અને ક્વેશ્ચન માર્ક નું ક્વેશ્ચન માર્ક. એટલે હવે જુઓ અહીંયા વોઝ હી વોચિંગ ટીવી એટ ધેટ ટાઈમ, વોઝ હી વોચિંગ ટીવી એટ ધેટ ટાઈમ, કારણ કે ક્વેશ્ચન વાળું છે એટલે આપણે એવી રીતના બોલશું. શું તે સમયે ટીવી નિહાળી રહ્યા હતા. આપણે ફોન કર્યો ત્યારે એમ કહે છે શું, ત્યારે કોઈ પણ મિત્રને ફોન કર્યો હોય અને બીજા મિત્રને પૂછે કે તે ફોન કર્યો ત્યારે શું તે ટીવી નિહાળી રહ્યો હતો. અત્યારે એક્ઝામ છે અને વાંચવાનું બદલે ટીવી જોવે છે, આવો પ્રશ્ન આપણે થતો હોય છે. તો અહીં આપણે પ્રશ્ન પૂછ્યો છે કોઈ પણ બીજા વ્યક્તિને. સેકન્ડ સેન્ટેન્સ આમાં જુઓ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં વર ધે ટીચિંગ ઇંગ્લિશ ધેન, શું તેઓ ત્યારે અંગ્રેજી શીખવી રહ્યા હતા. આપણે ખબર છે કે એવું જરૂર નથી કે એક જ શીખવતા હોય, અંગ્રેજી તો ઘણા બધા શીખવતા હોય. એ બહુવચન લીધું છે તો આપણે બહુવચન લેવાનું છે.
थर्ड सेंटेंस जो वॉज माई ब्रदर प्लेइंग क्रिकेट धेन, शू मारो भाई त्यारे क्रिकेट रमी रह्यो हतो। पहला वोज छे एना माय ब्रदर प्रमाणे आपणे वोज मूक्यू, अने पछीनो सेंटेंस जुओ फोर्थ, वेर द चिल्ड्रन सेलिंग फ्रूट्स ऑन द फुटपाथ, शू बाळको फुटपाथ ऊपर फळो वेची रह्या हता। कारण के द चिल्ड्रन छे, चिल्ड्रन छे એટલે ચાઇલ્ડ નું પ્લુરલ છે, અને પ્લુરલ છે એટલે માટે આપણે અહીં શું મૂક્યું વર। એના પછી ફિફ્થ સેન્ટેન્સ જુઓ, વોઝ નીલમ ડ્રોઈંગ અ પિક્ચર ઓન ધ બ્લેકબોર્ડ, શું નીલમ બ્લેકબોર્ડ ઉપર એક ચિત્ર દોરી રહી હતી। આ થયા આપણે પ્રશ્નાર્થ વાક્ય। હવે જોવાના છે આપણે નેગેટિવ સેન્ટેન્સ। નેગેટિવ સેન્ટેન્સ એટલે નકાર વાક્ય, નેગેટિવ સેન્ટેન્સ એટલે નકાર વાક્ય। તો કે નકાર વાક્યની ફોર્મેશનમાં જુઓ, પહેલા સબ્જેક્ટ, પછી વોઝ વર, પછી નોટ, પછી બિફોર, પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડ। એટલે આપણે ખબર છે કે ફોર્મેશનમાં પહેલા સબ્જેક્ટ હોવો જોઈએ, સબ્જેક્ટ એટલે ક્રિયાનો કરનાર, પછી એને આધારે આપણે વોઝ અથવા વર, એના પછી નોટ, નોટ પછી બિફોર, બિફોર એટલે કે આઈએનજી વાળું ક્રિયાપદ, એના પછી ઓબ્જેક્ટ એટલે કર્મ, અને પછી અધર વર્ડ એટલે અન્ય શબ્દ। ફર્સ્ટ સેન્ટેન્સ જુઓ, અ મેજિશિયન વોઝ નોટ શોવિંગ હિઝ મેજિક। મેજિશિયન એટલે આપણે ખબર છે કે જાદુગર, મેજિશિયન એટલે જાદુગર, તેમનો જે જાદુ બતાવી રહ્યો ન હતો, એટલે કે તેમનો જાદુ હતો એ જાદુ છે અમને બતાવી રહ્યો નથી। આપણે સ્કૂલમાં ઘણી વાર આવતા હોય તો અમને કીધું કે ભાઈ મેજિશિયન આવ્યો હતો પણ અમને એનો જાદુ તો ન બતાવ્યો। સેકન્ડ સેન્ટેન્સ જુઓ, આઇડલ પીપલ વર નોટ વર્કિંગ ધેન। આઇડલ એટલે આળસુ લોકો છે ત્યારે કામ કરી રહ્યા ન હતા। થર્ડ સેન્ટેન્સ, The cow was not walking in the field. ફિલ્ડ એટલે ખેતર, યાદ રાખજો। ખાસ ગાય છે તે ખેતરમાં ચાલી રહી ન હતી। એના પછી ફોર્થ સેન્ટેન્સ, ધ મંકીઝ, જો એ બહુવચન છે એટલે વર મૂક્યું, ધ મંકીઝ વર નોટ જમ્પિંગ ઓન ધ રૂફ, એટલે વાંદરાઓ રૂફ, રૂફ એટલે છાપરું, જે આપણે છત હોય છે છાપરા ઉપર કૂદા કૂદ કરી રહ્યા ન હતા। જમ્પ એટલે કૂદવું એટલે કે કૂદી રહ્યા ન હતા। ફિફ્થ સેન્ટેન્સ, વી વોર નોટ મેકિંગ ફાઇન ટોયઝ, કીધું છે કે અમે સરસ મજાના રમકડા બનાવી રહ્યા ન હતા, એટલે કે અમેશને માટે સબ્જેક્ટ, સબ્જેક્ટ પછી વોઝ વર, સબ્જેક્ટ સબ્જેક્ટ પછી વોઝ અથવા વર, એના પછી નોટ, નોટ પછી બિફોર એટલે આઈએનજી વાળું ક્રિયાપદ, અને પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડ ના અધર। હવે જો વિદ્યાર્થી મિત્રો, ડબલ્યુએચ ક્વેશ્ચન, અને ડબલ્યુએચ ક્વેશ્ચન તો કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ ના કેવી રીતના હોય છે એની ફોર્મેશન જુઓ। ફર્સ્ટ ફોર્મેશન, પેલા વુ, એના પછી વોઝ, પછી બિફોર, પછી ઓબ્જેક્ટ, અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક, એટલે હંમેશને માટે વુ પછી વોઝ જ હોય છે, ખાસ ધ્યાન। સેકન્ડ ફોર્મેશન જુઓ, વોટ પછી વોઝ વર પછી સબ્જેક્ટ પછી બિફોર અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક, વોટ આવી ગયું છે એટલે આપણે ઓબ્જેક્ટને શું કર્યું, દૂર કર્યું। ત્યાં પછી વુમ વાળી ફોર્મેશન, તો કે વુમ પ્લસ વોઝ વર પ્લસ સબ્જેક્ટ પ્લસ બિફોર પ્લસ મેઇન ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક, એટલે હુમ છે તે આપણને સબોર્ડિનેટ ઓબ્જેક્ટ છે તેને દૂર કરીએ છીએ અને એના સ્થાને આપણે હુમ મૂકીએ છીએ, એટલે હુમ એટલે કોને એવો અર્થ કરવામાં આવે છે। એના પછી જુઓ, વેર વેન વાય પ્લસ વોઝ વર
प्लस सब्जेक्ट प्लस वी फोर प्लस ऑब्जेक्ट प्लस अदर वर्ड अने पछी क्वेश्चन मार्क्स એટલે કે વેર ની જુઓ, વેન ની જુઓ, વાય ની જુઓ, ફોર્મેશન સરખી જ છે, પરંતુ વેર હોય તો સ્થળને દૂર કરવાનું, એટલે કે કોઈ પ્લેસ નું નેમ હોય એને આપણે કાઢી નાખવાનું હોય છે, વેન છે તો કોઈ સમય દર્શાવતો શબ્દ હોય એને કાઢી નાખવાનું છે, અને વાય હોય તો આપણે રીઝન કોઈ હોય કારણ દર્શાવતું કોઈ પણ વાક્ય હોય તેને આપણે દૂર કરવાનું હોય છે. હવે એના પછી વિચ ની ફોર્મેશન જુઓ, તો કે વિચ પ્લસ ઓબ્જેક્ટ प्लस वॉज वर्ब प्लस सब्जेक्ट प्लस वी फोर प्लस अधर वर्ड प्लस क्वेश्चन मार्क. एना पछी हाउ वाली, तो के विच वाला मा ऑब्जेक्ट होय छे, एटले आपणे अहीं वी फोर पछी ऑब्जेक्ट मुकता नथी. हवे हाउ वाली जुओ, हाउ प्लस वॉज वर्ब प्लस सब्जेक्ट प्लस वी फोर प्लस ऑब्जेक्ट प्लस अधर वर्ड प्लस क्वेश्चन मार्क. એ પછી જુઓ હાઉ મેની વાળી, હાઉ મેની પ્લસ કાઉન્ટેબલ નાઉન, એટલે કે હાઉ મેની છે તે ગણી શકાય તેવા નામ માટે ઉપયોગ કરીએ છીએ, એટલે એના પછી અમિશને માટે કાઉન્ટેબલ નાઉન પ્લસ વોઝ વર પ્લસ સબ્જેક્ટ પ્લસ વી ફોર પ્લસ અધર વર અને પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે જુઓ હાઉ મચ ની ફોર્મેશન, તો કે હાઉ મચ પ્લસ અનકાઉન્ટેબલ નાઉન પ્લસ વોઝ વર્ડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વી ફોર પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. એટલે કે હાઉ મચ છે એ ગણી ન શકીએ, એટલા માટે એના પછી અનકાઉન્ટેબલ નાઉન આપણે મૂકવામાં આવ્યું છે. એના પછી જુઓ હાઉ ફોર હાઉ ફાર ની, તો કે હાઉ ફાર ની ફોર્મેશનમાં આપેલા હાઉ ફાર પ્લસ વોઝ વર્ડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વી ફોર પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. એના પછીની જો ફોર્મેશન હાઉ લોંગ ની, તો કે હાઉ લોંગ પ્લસ વોઝ વર પ્લસ સબ્જેક્ટ પ્લસ વી ફોર પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. પછી જુઓ હાઉ ડીપ ની ફોર્મેશન, તો કે હાઉ ડીપ પ્લસ વોઝ વર પ્લસ સબ્જેક્ટ પ્લસ વી ફોર પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. એના પછીની જુઓ હાઉ ઓફન ની, તો કે હાઉ ઓફન પ્લસ વોઝ વર પ્લસ સબ્જેક્ટ પ્લસ વી ફોર પ્લસ અધર વર પ્લસ ક્વેશ્ચન માર્ક. તો વિદ્યાર્થી મિત્રો, આ હાઉ ફાર છે, હાઉ લોંગ છે, હાઉ ડીપ છે, હાઉ ઓફન છે, ઘણી વખત એના પછી તરત જ નાઉન પણ આવી શકે વાક્યમાં, ઘણી વખત આ વાક્ય રચના પ્રમાણે ઘણી વખત ન હોય, એટલે કે થોડોક ફેરફાર એટલે કે આ શબ્દો પછી પણ ઘણી વખત નાઉન હોય છે, અથવા તો નાઉન ન હોય તો આપણે વી ફોર પછી ઓબ્જેક્ટ પણ મૂકી શકીએ છીએ, પણ એ વાક્યને અનુસંધાને આપણે મૂકવું પડે. તો આ આપણે ડબલ્યુએચ ની ફોર્મેશન હતી. હવે આનું એક્ઝામ્પલ જુઓ કે કેવી રીતના આપણે ડબલ્યુએચ ના વાક્યો છે તેને લખવા. જો વિદ્યાર્થી મિત્રો, WH question ના વાક્ય કેવી રીતના લખવા તેના વિશેનો ખ્યાલ. તો કે પહેલા તમારે કેવી રીતના પૂછાય છે, તો કે એક સેન્ટેન્સ આપેલું હશે, એની નીચે કોઈ એક શબ્દ નીચે અન્ડરલાઈન કરેલ હશે, અને એમાં તમારે એબીસીડી આપેલ હશે, અને એને પસંદગી કરીને તમારે લખવાના રહેશે. તો અહીંયા જુઓ, માય સન વોઝ સેન્ડિંગ હિઝ ફ્રેન્ડ એન ઈમેલ ફાસ્ટલી ધેન, એટલે કે મારો પુત્ર ત્યારે ઝડપથી એક ઈમેલ તેમના મિત્રને મોકલી રહ્યો હતો. પેલા માય સન નીચે અંડરલાઈન છે, એટલે આપને ખબર છે કે પેલા સબ્જેક્ટ નીચે અંડરલાઈન હોય તો અમેશને માટે આપણે ભૂથી વાક્ય બને છે, અને સબ્જેક્ટને દૂર કરવાનો, એટલે પેલા હું, એના પછી વોઝ, સેન્ડિંગ નું સેન્ડિંગ, હિઝ ફ્રેન્ડ નું હિઝ ફ્રેન્ડ, એન ઈમેલ નું એન ઈમેલ, ફાસ્ટલી નું ફાસ્ટલી, અને ધેન નું ધેન, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક્સ. એટલે આમાં ખાસ ધ્યાન કે હુ વાળું વાક્ય પેલા સબ્જેક્ટની જગ્યાએ હું મૂકી દેવાનું, અને બાકીનું વાક્ય તેમનું તેમ જ મૂકવાનું છે, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક્સ. બીજું જુઓ, અહીંયા હિઝ ફ્રેન્ડ નીચે અંડરલાઈન છે, તો હિઝ ફ્રેન્ડ શું દર્શાવે છે, તો કે વુમ, એટલે કે આ સબોર્ડિનેટ ઓબ્જેક્ટ છે, અને ઈ દૂર કરી અને એની જગ્યાએ આપણે વુમ મૂકવાનું હોય છે, એટલે વુમ થી વાક્ય બને, એટલે કે ગૌણ ક્રિયાપદ છે. તો પેલા વુમ,
વુમ પછી વોઝ, વોઝ પછી માય સન, એના પછી આઈએનજી વાળું ક્રિયાપદ. હિઝ ફ્રેન્ડ ને કાઢી નાખ્યું. એન ઈમેલ નું એન ઈમેલ, ફાસ્ટલી નું ફાસ્ટલી, અને ધેન નું ધેન, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. પછી જુઓ ત્રીજું સેન્ટેન્સ, એક એન ઈમેલ નીચે અન્ડરલાઈન કરેલ છે, અને એન ઈમેલ શું દર્શાવે છે આપણે? ઓબ્જેક્ટ દર્શાવે છે, મેન ઓબ્જેક્ટ છે, એટલે આપણે વોટ થી વાક્ય બનશે, એટલે વોટ. પછી વોઝ નું વોઝ, માય સન નું માય સન, સેન્ડિંગ નું સેન્ડિંગ, હિઝ ફ્રેન્ડ નું હિઝ ફ્રેન્ડ. એન ઈમેલ ને કાઢી નાખો, એને દૂર કર્યું, બાકીનું વાક્ય તેમનું, એટલે કે ફાસ્ટલી નું ફાસ્ટલી, અને ધેન નું ધેન, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે આમાં કે હંમેશ ને માટે ડબલ્યુ એચ શબ્દ મૂકી, એના પછી વોઝ હોય તો વોઝ, વર હોય તો વર, પછી સબ્જેક્ટ મૂકવાનું છે, એના પછી આઈએનજી વાળું ક્રિયાપદ હોય છે, અને બાકી જે ફેરફાર થતો હોય જેને આપણે દૂર કરવાનું હોય, હું હોય તો સબ્જેક્ટ, હું હોય તો ઓબ્જેક્ટ, પણ કેવું તો કે સબઓર્ડિનેટ ઓબ્જેક્ટ, વોટ હોય તો મેન ઓબ્જેક્ટ, પછી હાઉ હોય તો એડવર્બ છે, એટલે એડવર્બ ને દૂર કરવાના છે, અને વેન છે એટલે સમય દર્શક, આપણે ધેન શબ્દ છે એટલે એને દૂર કર્યો. પછી જો હાઉ વોઝ માય સન સેન્ડિંગ હિઝ ફ્રેન્ડ એન ઈમેલ ધેન, એટલે હાઉ છે એટલે કેવી રીતના એના મિત્રને ત્યારે એક ઈમેલ મોકલી રહ્યો હતો, તો કે ઝડપથી, ઝડપથી એટલે ફાસ્ટલી છે, એને આપણે દૂર કર્યો, અને એની જગ્યાએ આપણે હાઉ મૂક્યું. એના પછી જુઓ વેન વાળી, આપણે ધેન કાઢી નાખશો, અને એની જગ્યાએ શું મૂક્યું? વેન, તો કે વેન, વેન પછી વોઝ, એટલે કે હેલ્પિંગ વર્બ જ હોય છે, એના પછી સબ્જેક્ટ હોય છે એટલે માય સન, એના પછી વી ફોર એટલે આઈએનજી વાળું ક્રિયાપદ એટલે સેન્ડિંગ, પછી હિઝ ફ્રેન્ડ નું હિઝ ફ્રેન્ડ, એન ઈમેલ નું એન ઈમેલ, ફાસ્ટલી નું ફાસ્ટલી, ધેન ને આપણે દૂર કર્યું, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક નો ક્વેશ્ચન માર્ક. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતના આપણે ડબલ્યુ એચ ક્વેશ્ચન છે તેને ઓળખતા શીખવાનું છે, અને લખતા પણ આવડતું હોવું જોઈએ, કારણ કે તમારે તો ઓળખવાનું જ રહેશે કે એબીસીડી આપેલ છે, એમાંથી કયો શબ્દ ને અનુસંધાને તમારે વાક્ય છે એને લખવાનું છે. તો યાદ રહીએ ખાસ. હજુ એક્સરસાઇઝ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્બ ઓફ ધ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ ફ્રોમ ધ બ્રેકેટ, એટલે કે કૌંસમાંથી યોગ્ય ચાલુ ભૂતકાળના ક્રિયાપદ વડે ખાલી જગ્યાને પૂર્ણ કરો. ફર્સ્ટ બ્લેન્ક જુઓ, વેન આઈ ખાલી જગ્યા માય ગ્રાન્ડફાધર, હી ખાલી જગ્યા વજન્સ, બે બ્લેન્ક છે. ફર્સ્ટ બ્લેન્ક્સમાં સી આપેલું છે, અને વેન છે એટલે વેન પછી હંમેશને માટે સાદો ભૂતકાળ હોય, એટલે આપણે સી નું શો મૂકવાનું છે. પછી બીજી બ્લેન્ક છે, એટલે બીજી બ્લેન્કમાં આપણે ખબર છે કે અલ્પવિરામ પછીની બ્લેન્ક હોય તો એમાં ચાલુ ભૂતકાળનું વાક્ય મૂકવાનું હોય છે, ચાલુ ભૂતકાળનું રૂપ મૂકવાનું હોય છે. તો વોઝ સિંગિંગ, બીજી બ્લેન્ક જુઓ, આર બી રાણીપા સર ખાલી જગ્યા અસ અ પોયમ, બ્રેકેટમાં ટીચ આપેલું છે, તો રાણી પાસર એક જ છે એટલે વોઝ, ટીચ નો ટીચિંગ. ત્રીજી બ્લેન્ક જુઓ, વુ ખાલી જગ્યા ધ ચેયર્સ આફ્ટર ફિનિશિંગ ધ ઇવેન્ટ, હવે બ્રેકેટમાં શબ્દ આપેલો છે કાઉન્ટ, અહીંયા વુ છે એટલે અમિશને માટે વોઝ જ હોય છે, અને કાઉન્ટ નું કાઉન્ટિંગ. ચોથી બ્લેન્ક જુઓ, ફર્સ્ટ બ્લેન્ક છે, પછી ધ સ્ટુડન્ટ છે, અને પછી ફરી પાછી બ્લેન્ક છે, એટલે બ્લેન્ક પહેલા છે એના પછી સબ્જેક્ટ છે, એટલે આપણે ખબર હોય છે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, ધ સ્ટુડન્ટ છે, એના પ્રમાણે આપણે મૂકીએ તો પહેલા આવે વર્બ, પહેલા શું આવે? વર્બ, એના પછી આઈએનજી વાળું રૂપ, તો સ્વીપ નું સ્વીપિંગ. પાંચમી બ્લેન્ક જુઓ, પેલા બ્લેન્ક છે, પીપલ પછી બ્લેન્ક છે, એટલે કે પીપલ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ધેર નોટ્સ, બ્રેકેટમાં એક્સચેન્જ આપ્યું છે, હવે પેલા પીપલ છે એટલે વર્ક, પીપલ છે એટલે વર્ક, એના પછી નોટ અને એક્સચેન્જ નું એક્સચેન્જિંગ.
एक्सचेंज नो एक्सचेंजिंग छठू जुओ y खाली जगह c खाली जगह और लेटर देन y પછી ब्लैक છે એટલા માટે માં પેલા આવશે c પ્રમાણે was એના પછી ટાઇપ નું ટાઇપિંગ એના પછી જુઓ what ખાલી જગ્યા you ખાલી જગ્યા into the well બ્રેકેટ માં શબ્દ થ્રો છે what વાળી વાક્ય રચના છે એટલે પેલા you પ્રમાણે were અને થ્રો છે તો throwing ही खाली जगह ब्रेड एंड बटर ब्रेकेट में ईट शब्द छे એટલે ही से એટલે વોચ ઈટ નું ઈટિંગ એના પછી વી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ડાઉન મોર એન્ડ મોર ટ્રીઝ એટલે વી છે એટલે વર નોટ નું નોટ પછી બ્રેકેટ માં કટ છે તો કટ નું કટિંગ C U double T I N G આવશે I ખાલી જગ્યા nowhere at that moment એટલે અહીં આપણે I આપેલું છે એટલે was read નું reading તો વિદ્યાર્થી મિત્રો આપણે ચાલુ ભૂતકાળની એક્સરસાઇઝ હતી કે કેવી રીતના બ્લેન્ક ને પૂરવી કારણ કે આપણે આગળ હકાર નકાર પ્રશ્નાર્થ WH question બધા શીખા છે એટલે આપણે આ બ્લેન્ક ને ફિલ અપ કરી तो विद्यार्थी मित्रों